दिवाळी बाद बहार फरीने शहेरमां परत फरता लोकोमां कोरोनानुं संक्रमण वधी रह्युं छे। अमदावादमां ज केस वधी रह्या छे, तेवा मोटे भागना ट्रावेल हिस्ट्रीवाळा केस छे। सूरत महानगरपालिकानुं तंत्र पण हरकतमां आवी गयुं छे। शनिवारे शहेरमां कोरोनाना प्रतिदिन नोंधाता केसमां नજીવો वधारो नोंધાયો છે। શહેરમાં એક જ દિવસમાં કોરોનાના 7 કેસ નોંધાયા હતા, જે તમામ રાંદેર ઝોનના હક્કા જેવા 5 કેસ તો એક જ પરિવારના નોંધાતા તંત્રની ચિંતામાં વધારો થયો છે। શહેરમાં રાજન પ્રાઇમ માર્કેટ પાસેના પવિત્રા રો હાઉસ સોસાયટીના એક જ પરિવારના દાદા માતા પિતા અને નાના બાળકો કોરોનાની ચપેટમાં આવ્યા છે, જેમાં વડીલ તારીખ 9મીએ પુણેથી પરત ફર્યા હતા। તેઓની તબિયત ખરાબ થતા ટેસ્ટ કરાતા પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ તેમના પુત્રવધુ અને ઘરના બે નાના બાળકો પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે। બે બાળકો અને જેઓ ટ્વિન્સ છે અને 3 વર્ષના છે, તે મામા પોઝિટિવ આવતા મનપા દ્વારા હાલ પવિત્રા રો હાઉસ ક્લસ્ટર જાહેર કરી દીધો છે। તેમજ પાલની સિમંદર કેમ્પસમાં એક જ પરિવારના પુત્ર અને પિતા પોઝિટિવ આવ્યા હતા, જેથી સિમંદર કેમ્પસને પણ ક્લસ્ટર જાહેર કરી દેવાયું છે। શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમણ કાબૂમાં છે, પરંતુ દિવાળી વેકેશનમાં લોકો ફરવા ગયા હોય અને સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતા મનપા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી। અને હવે ધીરે ધીરે લોકો બહાર આવીને શહેરમાં પરત ફરી રહ્યા છે, ત્યારે સંક્રમણ પણ ધીમી ગતિએ વધી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।